નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના એકતાનગર ખાતે વોર્ડ નંબર 5 માંથી ગટરની સફાઈની કામગીરી માટે જે કર્મચારીઓ ગયા હતા તેમની સાથે ગેરવર્તણૂક કરી તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે કર્મચારીઓ દ્વારા બાપુત પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી છે. જાણકારી મુજબ વોર્ડ નંબર 5 ખાતેથી ગટરની સફાઈની કામગીરી માટે કેટલાક કર્મચારીઓ એકતાનગર ખાતે પહોંચ્યા હતા, જ્યાં ગટરનું ઢાંકણ નું ખોદકામ કરવાની જે કામગીરી છે તે તેઓ દ્વારા એમ જણાવવામાં આવ્યું કે આ કામ અમારું નથી, એના માટે એક બીજો જે કામ કરનાર વ્યક્તિ છે તે આવશે. પરંતુ ત્યારે ત્યાં ઉપસ્થિત કેટલાક જે લોકો છે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા, જેમાંના એક વ્યક્તિ દ્વારા તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોય તેવું પણ આ કર્મચારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. કર્મચારીઓ દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે વાલ્મીકી સમાજને લઈને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો, તેમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે અને તેમના સમાજ પર જે ટિપ્પણી કરવામાં આવી છે તેને લઈને ભારે રોષ તેઓમાં જોવા મળ્યો છે અને આ અંગે તેઓ દ્વારા ખાસ કરીને બાપુત પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. હા સાહેબ, હું એકતાનગરમાં અમે લોકો કાલે 10-10 વાગ્યાની આસપાસ અમે લોકો કામ કરવા ગયા હતા. અમે લોકો 9-9 વાગે પહોંચી ગયા હતા, પણ ત્યાં ચારો ને હોવા છતાંથી અમે લોકો ધીમે ધીમે ચાલતા હતા, બાઇક લઈને ધીમે ધીમે ગયા અને અમને લગભગ કામ કરતા કરતા 11 વાગે 10 વાગ્યાનો ટાઈમ થઈ ગયો હતો. અને અમે કામ કરી કરતા હતા એ દરમિયાને, અને જ્યારે દરમિયાન ઢાંકણું ખોદવાનું હતું, અમે ખોદવાની એ લોકો અમે ટ્રાય કરી, પણ અમારું ખોદવું નહોતું, કંઈક છારું હતું, એટલે અમે એવું કીધું કે ભાઈ ખોદવા માટે અલગ માણસ આવશે, તો અમને અભદ્ર ગાળો દીધી અને અમારા વાલ્મીકી સમાજ વિરુદ્ધ અમને ખરાબ ના બોલવાના શબ્દો બોલ્યા. અને એક વ્યક્તિ હતો, એ વ્યક્તિ તલવારથી મારી પર હુમલો કરવાની કોશિશ કરી, અને એક ફિરોજ કરીને છોકરો હતો જે મુસલમાનનો, એમનો જે મુસ્લિમ ભાઈ, એને મને બચાવવાનો કોશિશ કરી, પણ તો છતાં એ મને કહેતો હતો કે તમે લોકો જોશો ને તમને જોઈ લઈશ અને હું તમને મારી નાખીશ, હું બી તમારા વાલ્મીકી સમાજનો કંઈ કાંઈ કામ કરશો હું મારી નાખીશ. અને એકતાનગરમાં આજથી 2 દિવસ બી અમારા જે વાલ્મીકી ભાઈઓ હતા એની જોડે બી મગજમારી કરી હતી, પણ એ લોકોએ નીકળી નાખી કે ચલો ભાઈ હશે, પણ 2 દિવસ પાછી મને મોકલ્યો અને હું એકલો હતો, પણ મારા 2 ભાઈઓ હતા, રાહુલભાઈ અને અમારા ઉપેન્દ્રભાઈ, એ અમારા મદદમાં આવ્યા હતા, એ અમારા સાક્ષીમાં છે. મેં તો એટલું કહું છું કે અમારી વાલ્મીકી સમાજ છે એનો ન્યાય મળવો જોઈએ. અને બીજી વાત કે ગાળ ધક્કો માર્યો હોત તો સમજ્યા, પણ આજના અત્યારથી હુમલો કરવાની કોશિશ કરે અત્યારે વાના વાગી ગયું હોત તો મારા બાલબચ્ચાનું કોણ? અમારા વાલ્મીકી સમાજના છેવાડાનું કામ કરવાનું અમને કોઈ ન્યાય ના મળે તો અમારે જવાનું કોની આગળ? અને હું માનવ દિન માનું સાહેબ, કાયમી ગોત તો બી સમજ્યા, અને દર વખતની આ લોકોની એકતાનગરમાં ફૂલ દાદાગીરી છે, એટલે હું વિનંતી કરું છું મારા કોર્પોરેશનના સાહેબો અધિકારીને બધાને કહું છું કે મને ન્યાય મળે, અને હું પોલચોકીમાં અરજી આપવા આવ્યા છે, અમારા વાલ્મીકી સમાજ ન્યાય મળે. બાપુ પોલચોકીમાં અમે અરજી હમણાં આપી છે, એમને સંપૂર્ણ રીતે અરજી સ્વીકારી લીધી છે, અને અમારા છોકરા જે આ 2 છે અમારા સાક્ષીમાં છે, અને આ બધા મારા વાલ્મીકી ભાઈઓ છે, એમને બધા એકતાનગરમાં જાય છે, બધાને ખબર છે કે લોકો કેવી ભાષા આવશે. મારું નામ વિષ્ણુ ગોપાલભાઈ વાઘેલા. આજરોજ અમે બાપોદ પોલીસ ચોકીમાં આવ્યા છે. ગઈકાલે જે બનાવ બન્યો છે વિષ્ણુભાઈ ઉપર કામગીરી બાબતે, જે રીતે એમને જાતિવાદથી ગારો બોલવામાં આવી છે અને તલવારથી હુમલો કરવામાં આવ્યો છે એમની ઉપર, અને વાલ્મીકી સમાજ ઉપર એક લાછનની વાત કહેવાય વિશેની, એ બબલુભાઈ કરીને છે મુસલમાન ત્યાં આગળ, એમના દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે ત્યાં આગળ, અને એવું કહેવામાં આવે છે કે બીજી વાર તમે અહીંયા આવશો અહીં આગળ તો જાનથી તમને મારી નાખીશું, એવી રજૂઆત લઈને આજે અમે બાપુત પોલીસ ચોકી આજે અમે આવ્યા છે અહીંયા રજૂઆત લઈને, અને ત્યાં અરજી અમે આપી છે અમે કે એમની ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ. દર વખતે ત્યાં આગળ અમારા ભાઈઓ જેટલા મહેનત કર્મચારી છે આ માનવદિનમાં છે, આજે એની પર હુમલો થયો છે, આજે કાલે કાયમી કર્મચારી હુમલો થશે કાલે, એ ના થવું જોઈએ, એના અનુસંધાનમાં આજે અમે પોલીસ ચોકીમાં આવ્યા છે અને અરજી આપને અરજી એમને સ્વીકાર એમને આગળની કાર્યવાહી કરી છું. આવનારા સમયમાં એમની ઉપર એક્શન લેવામાં આવે જેથી કરીને આવું બીજું કાર્ય ના થઈ શકે, હુમલો ના થાય એમની ઉપર, એવી તકેદારી પોલીસ સાહેબ અહીં આપણે કમિશનર સાહેબ છે હતા, PI સાહેબ જે કે એમની કાર્યવાહી કરે એવી અમે માનસે કે એમની સખ્ત કાર્યવાહી થવી જોઈએ. મનોજભાઈ ટેના જુનિયર.